नमस्कार विद्यार्थी मित्रों, आपणे धोरण 8 विज्ञान अने टेक्नोलॉजी में बे पाठ जे छे ते पूर्ण कर्या। त्यार पछी त्रीजो पाठ छे संश्लेषित रेसाओ अने प्लास्टिक। तो सौथी पहेला संश्लेषित रेसानी आपणे वात करी। तो संश्लेषित छे एना बीजा बे अर्थ थाय छे, एक छे कृत्रिम अने बीजो छे मानव सर्जित। मानव सर्जित एटले के माणसों द्वारा बनावामां आवेला होय तेवा रेसा। तो आपणे अगाउ अभ्यास करी चूक्या छीए कि आपणे जे कपड़ा पहेरीए छीए बराबर, ते रेसाओमांथी बनावामां आवे छे। तो एमांथी केटला कुदरती रेसा छे अने केटला कृत्रिम रेसा छे। तो कृत्रिम रेसाओ विशे आपणे अत्यार सुधी भणવામાં આવ્યું નથી, બરાબર છે? આપણે આ પાઠમાં ભણવાનું છે। તો કુદરતી રેસા વિશે આપણે ધોરણ 7માં અભ્યાસ કરી ચૂક્યા છીએ। તો ચલો કુદરતી રેસા કયા કયા છે, તમને એના નામ આવડે છે? તો હું અહીંયાથી તમને એના નામ કહું છું। એક ઊન છે, રેશમ છે, કપાસ છે, ત્યાર પછી શણના રેસા છે। તો આ બધા આર્યાઈ કુદરતી રેસા કહેવાય, બરાબર? એમાંથી આપણે કાપડ બનાવીએ છીએ। ત્યાર પછી તમને એક કોષ્ટક આપેલું છે કે વસ્તુનું નામ અને તે કુદરતી કે કૃત્રિમ રેસામાંથી બનાવવામાં આવે છે। તો વસ્તુમાં ઘણી બધી વસ્તુઓ છે, દાખલા તરીકે આપણે સ્વેટર છે, મફલર છે, મોજા છે, ટૂથબ્રશ છે। તો સ્વેટર, મફલર, મોજા જે છે એ આપણે કુદરતી અને કૃત્રિમ બંને રેસામાંથી બનાવવામાં આવે છે। ઘણી બધી વખત આપણને ઊનનું કાપડ લાગતું હોય પણ હકીકત એ ઊનનું કાપડ હોતું નથી, બરાબર? એના જેવું જ એક કૃત્રિમ કાપડ હોય છે જે કે આપણને પ્રમાણમાં સસ્તું પડે છે, બરાબર? અને આપણને એ બજારમાં મળી આવે છે। જે ઓરિજિનલ ઊનનું સ્વેટર હોય તે ઘણું બધું મોંઘું સ્વેટર હોય છે, અને જે આપણને સસ્તા સ્વેટર આપે છે એમ કહે છે કે ઊનનું છે, તે હકીકત ઊનનું હોતું નથી, બરાબર? પ્રમાણમાં સસ્તા જે વેચે છે તે। તો આ ચેપ્ટરમાં આપણે કેટલાક કૃત્રિમ રેસાઓ જે છે એના વિશે તથા પ્લાસ્ટિક, અત્યાર સુધી આપણે પ્લાસ્ટિક એટલે પ્લાસ્ટિક એવું જ કહેતા હતા, પરંતુ પ્લાસ્ટિકના પણ બે પ્રકાર છે, થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ પ્લાસ્ટિક, જે આપણે આ ચેપ્ટરમાં એના વિશે અભ્યાસ કરવાનો છે। તો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો સંશ્લેષિત રેસાઓ શું છે, સંશ્લેષિત રેસાઓ શું છે? તો ચાલો જોઈએ। તો આપણે દોરામાં પરોવાયેલ જે મણકા હોય, દાખલા તરીકે ઓલી માળા જે હોય છે કે દોરામાં મણકાઓ જે છે તે પરોવાયેલા હોય છે, એ મણકા જેવી રચના તો તમે જોઈ જ હશે, અથવા તો કાગળમાં લગાવેલી જે યુપિન હોય એને તમે એક પછી એક યુપિન એક સાથે જોડીને એક લાંબી સાંકળ જેવી રચના કરો। કાગળમાં જે આપણે યુપિન લગાવીએ એવી એક પછી એક યુપિન તમે ભેગી કરીને એક લાંબી સાંકળ જેવીની રચના કરો, તો સંશ્લેષિત રેસાઓ પણ નાના નાના એકમોને જોડીને બનાવાયેલી એક સાંકળ છે। હકીકતમાં એ દરેક નાનો એકમ જે છે એક રાસાયણિક પદાર્થ છે, અને આવા ઘણા બધા નાના એકમો જોડાઈને એક પોલિમર નામનો એક વિશાળ એકમ બને છે। શું બને છે? પોલિમર નામનો એક વિશાળ એકમ, બરાબર? તો સંશ્લેષિત રેસાઓ પણ નાના નાના એકમો જોડાઈને બનાવાયેલી સાંકળ છે। સંશ્લેષિત રેસાઓ શું છે? તો સંશ્લેષિત રેસાઓ નાના નાના એકમો જોડાઈને બનેલી સાંકળ જેવી રચના છે જેને પોલિમર કહે છે। યાદ રાખજો, શું કહેવામાં આવે છે? પોલિમર કહે છે। પોલિમર જે છે તે ગ્રીક ભાષાનો શબ્દ છે, જેમાં પોલીનો અર્થ થાય ઘણા બધા અને મરનો મતલબ થાય એકમો। તો પોલિમર ગ્રીક ભાષાનો શબ્દ છે, યાદ રાખજો, એમસીક્યુ ખાલી જગ્યામાં પૂછાય। પોલિમર ગ્રીક ભાષાનો શબ્દ છે, જેમાં પોલીનો મતલબ થાય ઘણા બધા અને મરનો મતલબ થાય એકમો। આમ ઘણા બધા એકમો જોડાઈને જે બને એને કહેવામાં આવે છે પોલિમર।
પોલિમર કુદરતમાં પણ બનતા જોવામાં આવે છે. ઉદાહરણ તરીકે કપાસ એ સેલ્યુલોઝ તરીકે ઓળખાતો એક પોલિમર છે. સેલ્યુલોઝ એ મોટી સંખ્યામાં ગ્લુકોઝના એકમો જોડાવાથી બને છે. સેલ્યુલોઝ જે છે તે ગ્લુકોઝના ઘણા બધા એકમો ભેગા થઈને સેલ્યુલોઝ જે છે એ બને છે, તો એને પણ એક પ્રકારનો પોલિમર છે એવું કહી શકાય. ચલો સંશ્લેષિત રેસાઓના પ્રકારો વિશે આપણે અભ્યાસ કરીએ, એટલે કે કૃત્રિમ રેસાઓના પ્રકાર. સંશ્લેષિત રેસાના પ્રકાર. સંશ્લેષિત રેસાના પ્રકારમાં સૌથી પહેલા આપણે અભ્યાસ કરીશું રેયોન વિશે. તો ધોરણ 7માં આપણે અભ્યાસ કર્યો કે રેશમના કીડામાંથી રેશમના રેસાઓ મેળવવાની શોધ ચીનમાં સૌથી પહેલા થઈ હતી અને તે માહિતી લાંબા સમય સુધી ગુપ્ત રાખવામાં આવી હતી. રેશમના રેસામાંથી મેળવવામાં આવતું કાપડ જે છે તે ખૂબ મોંઘું હતું અને તેનું સુંદર પોત એટલે કે સ્ટ્રક્ચર જે છે તે સૌને આકર્ષતું હતું. ત્યારબાદ કૃત્રિમ રેશમ બનાવવાનો પ્રયત્ન શરૂ થયા અને 19મી સદીના અંત આસપાસ વૈજ્ઞાનિકો રેશમ જેવા જ ગુણધર્મો ધરાવતા રેસા બનાવવામાં સફળ થયા. લાકડાના માવા પર રાસાયણિક પ્રક્રિયા કરીને આ રેસાઓ બનાવવામાં આવ્યા હતા અને આ રેસાને રેયોન અથવા તો કૃત્રિમ રેશમ તરીકે ઓળખવામાં આવ્યા હતા. તો રેશમ જેવા જ ગુણધર્મ ધરાવતા રેસા એટલે કે રેયોન, જે રેશમ જેવા જ ગુણધર્મ ધરાવે રેયોન જે છે તે રેશમ જેવા જ ગુણધર્મ ધરાવે છે એને કૃત્રિમ રેશમ અથવા તો રેયોન તરીકે ઓળખવામાં આવે છે. રેયોન એ કુદરતી સ્ત્રોત લાકડાના માવામાંથી મળે છે. રેયોન કુદરતી સ્ત્રોત લાકડામાંથી બનાવવામાં આવે છે, પરંતુ તે માનવસર્જિત રેસા જ ગણાય છે. તે રેશમ કરતાં સસ્તા છે અને રેશમના રેસાની માફક વણી પણ શકાય છે. તે રેશમ કરતાં સસ્તા છે તથા રેશમની માફક એટલે કે રેશમની જેમ તેને વણી શકાય છે. રેશમની માફક આપણે એને વણી પણ શકીએ છીએ. રેશમના રેસાને ઘણા બધા પ્રકારના રંગોથી રંગી પણ શકાય છે. તેને રંગી પણ શકાય છે અને જે રેયોનના રેસા છે એને કપાસના રેસા સાથે વણીને ચાદરો અને ઊનના રેસા સાથે વણીને ચટાઈઓ બનાવવામાં આવે છે. રેયોનના રેસાને કપાસના રેસા સાથે વણીને ચાદર તથા ઊન સાથે વણીને ચટાઈ બનાવવામાં આવે છે. આ પોઈન્ટ ખાસ યાદ રાખજો કે રેયોનના રેસાને કપાસ સાથે વણીને શું બનાવવામાં આવે છે? ચાદર. અને ઊન સાથે વણીને શું બનાવવામાં આવે છે? ચટાઈ. આ બંનેમાં આડોઅવળું ન થઈ જાય ખાસ ધ્યાન રાખજો. કપાસ સાથે વણીને ચાદર અને ઊન સાથે વણીને ચટાઈ બનાવવામાં આવે છે. ઘણી બધી વખત ખાલી જગ્યા અને MCQ ખરા ખોટા જે એક વાક્યના પ્રશ્નો છે એમાં મોટાભાગે આ પ્રશ્ન જે છે તે વારંવાર પૂછાતો જ હોય છે. તો ખાસ યાદ રાખજો કે રેયોનના રેસાને કપાસ સાથે વણીને ચાદર અને ઊન સાથે વણીને ચટાઈ બનાવવામાં આવે છે. આ પોઈન્ટ ખાસ યાદ રાખજો. ત્યાર પછી વાત કરી તો નાયલોનની આપણે વાત કરી. નાયલોનના રેસા જે એક કૃત્રિમ રેસા જ છે નાયલોન.
तो नाइलॉनना रेसा जे छे एक मानवसर्जित रेसा छे अने कोई पण प्रकारना कुदरती काचा माल वगर एटले के वनस्पति के प्राणी वगर ज तेनो तेने बनावामां आवे छे अने ईसवीसन 1931 मां सौथी पहेला बनावामां आव्या हता। ते कोलसो पाणी तथा हवाथी बनावामां आवेलुं, ते कोलसो पाणी अने हवाथी सांभळीने आपणने નવાઈ લાગે, તે કોલસો પાણી તથા હવાથી બનાવવામાં આવે છે। કોલસો પાણી અને હવાનો ઉપયોગ કરીને નાયલોનના રેસા બનાવવામાં આવે છે અને સૌપ્રથમ પહેલા રેસા નાયલોન એવા કે જે કોઈ પણ પ્રકારના કુદરતી સ્ત્રોત એટલે કે વનસ્પતિ કે પ્રાણીના સ્ત્રોત વગર જ એને સૌથી પહેલાં બનાવવામાં આવેલા હતા, એકદમ કૃત્રિમ રેસા હતા તે। નાયલોનના રેસા મજબૂત સ્થિતિસ્થાપક અને હળવા હોય છે। નાયલોનના રેસા મજબૂત સ્થિતિસ્થાપક અને કેવા હોય છે? હળવા। નાયલોનના રેસા મજબૂત સ્થિતિસ્થાપક અને હળવા હોય છે। તે ચમકદાર તથા સરળતાથી ધોઈ શકાય તેવા હોય છે। તે ચમકદાર અને સરળતાથી ધોઈ શકાય તેવા હોય છે, તેથી કાપડ બનાવવા માટે તે ખૂબ જ પ્રચલિત થયા। આપણે નાયલોનમાંથી બનેલી ઘણી ચીજ વસ્તુઓ જેવા કે મોજા, દોરડા, તંબુ, ટૂથબ્રશ, કારના સીટ બેલ્ટ, સ્લીપિંગ બેગ, પડદા વગેરે વાપરીએ છીએ। તો નાયલોનમાંથી મોજા, દોરડા, તંબુ, ટૂથબ્રશ કારના સીટ બેલ્ટ વગેરે બનાવાય છે। એમાંથી સૌથી બે વસ્તુ જે ખૂબ જ પ્રચલિત છે એ છે પેરાશૂટ અને પર્વતારોહણ માટેના દોરડા। નાયલોન પેરાશૂટ અને પર્વતારોહણ માટેના દોરડા બનાવવામાં ઉપયોગ થાય છે। પર્વતારોહણ માટેના દોરડા એટલે કે પર્વત ઉપર ચડવા માટે જે પેલા દોરડા હોય છે એ। આ પોઈન્ટ ખાસ યાદ રાખજો કે પેરાશૂટ અને પર્વતારોહણ માટેના દોરડા બનાવવા માટે કયા રેસાનો ઉપયોગ કરવામાં આવે છે? તો નાયલોન, બરાબર છે। આ પોઈન્ટ ખાસ યાદ રાખવાનો છે। હકીકતમાં નાયલોનનો તાંતણો જે છે તે સ્ટીલના વાયર કરતાં પણ મજબૂત હોય છે। નાયલોનનો તાંતણો સ્ટીલના વાયર કરતાં પણ મજબૂત હોય, નાયલોનનો તાંતણો સ્ટીલના વાયર કરતાં મજબૂત હોય છે। એટલો મજબૂત હોય તો જ પેરાશૂટ અને પર્વતારોહણ માટેના દોરડા માટે એ વપરાય, બરાબર। બાકી જો હલકા હોય તો એના માટે આપણે વાપરી શકતા નથી। તો આના પછી એક પ્રવૃત્તિ આવે છે। તો પહેલાં આપણે આજના લેક્ચરમાં જે અભ્યાસ કર્યો પ્રવૃત્તિ નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું એનો ફરીથી આપણે એક રિપીટ કરી લઈએ। સૌથી પહેલાં સંશ્લેષિત જે છે એના બીજા બે અર્થ થાય છે, કૃત્રિમ અને માનવસર્જિત। કોઈ સંશ્લેષિત કે કૃત્રિમ કે માનવસર્જિત કે બધા એક જ નામ છે, બરાબર। સંશ્લેષિત રેસાઓ સૌથી પહેલાં શું છે? તો સંશ્લેષિત રેસાઓ નાના નાના એકમો જોડાઈને બનેલી એક સાંકળ જેવી રચના છે કે જેને પોલિમર કહે છે। પોલિમર જે છે તે ગ્રીક ભાષાનો શબ્દ છે, જે પોલીનો અર્થ થાય ઘણા બધા અને મરનો મતલબ થાય એકમો। આમ ઘણા બધા એકમો ભેગા થઈને પોલિમર જે છે તે બને છે। સંશ્લેષિત રેસાના પ્રકાર બે પ્રકાર વિશે અભ્યાસ કર્યો। સૌથી પહેલાં રેયોન,
કે જે રેશમ જેવા જ ગુણધર્મ ધરાવે છે અને તે કુદરતી સ્ત્રોત લાકડાના માવા પર રાસાયણિક પ્રક્રિયા કરીને બનાવવામાં આવે છે. તે રેશમ કરતાં સસ્તા છે તથા રેશમની માફક તેને વણી પણ શકાય છે. રેશમ કરતાં સસ્તા છે, રેશમની જેમ વણી શકાય છે, તેને ઘણા બધા રંગોમાં રંગી શકાય છે. ત્યાર પછી રેયોનના રેસા જે છે એને કપાસ સાથે વણીને ચાદર અને ઊન સાથે વણીને ચટાઈ બનાવવામાં આવે છે. આ પોઈન્ટ ખાસ યાદ રાખજો. ત્યાર પછી નાયલોનના રેસાની વાત કરી તો તે કોલસો, પાણી અને હવાથી બનાવવામાં આવે છે. આમાં કોઈ પણ પ્રકારના કુદરતી સ્ત્રોતનો ઉપયોગ કરવામાં આવતો નથી, એટલે કે વનસ્પતિ કે પ્રાણીનો ઉપયોગ કરવામાં આવતો નથી. નાયલોનના રેસા મજબૂત, સ્થિતિસ્થાપક અને હળવા હોય છે. વજનમાં કેવા હોય છે? હલકા હોય છે. તે ચમકદાર અને સરળતાથી ધોઈ પણ શકાય છે. નાયલોનમાંથી આપણે મોજા, દોરડા, તંબુ, ટૂથબ્રશ, કારના સીટ બેલ્ટ, ઘણી બધી વસ્તુઓ બનાવી શકીએ છીએ. એમાં મુખ્ય બે વસ્તુઓ છે કે પેરાસૂટ અને પર્વતારોહણ માટેના દોરડા જે છે એ આપણને નાયલોનમાંથી બનાવવામાં આવે છે. અને નાયલોનનો તાંતણો જે છે તે સ્ટીલના વાયર કરતાં પણ ઘણો બધો મજબૂત હોય છે. તો આજના લેક્ચરમાં આપણે સંશ્લેષિત રેસાઓ શું છે અને સંશ્લેષિત રેસાના બે પ્રકારો વિશે અભ્યાસ કર્યો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એની જે પ્રવૃત્તિ છે પ્રવૃત્તિ વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું. તો આજે બસ આટલું જ. થેન્ક યુ.